डभोई તાલુકાના કનૈયાળા ગામે આવેલ કનૈયાળા પ્રાથમિક શાળાની સ્થાપના 29 જુલાઈ 1970માં કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 7 સુધીના વર્ગો કાર્યરત હતા। આ શાળામાં કુલ હાલ 167 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં 5 શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। જોકે છેલ્લા 5 મહિનાથી આ શાળાને નવી બનાવવા શાળાની ઈમારતને તોડી પાડવામાં આવી છે, જેથી શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતની ઓફિસમાં દૂધ ડેરી અને ગામના અલગ અલગ મકાનના ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે। હાલ આગામી સમયમાં ઉનાળાની ઋતુએ જોર પકડ્યું હોય અને ગરમીની સીઝન હોય, ગરમીમાં ધમધમતા તાપ કે પછી આવનાર ચોમાસામાં વરસાદમાં શું વિદ્યાર્થીઓ આવી રીતે અભ્યાસ કરશે? બાળકોનું ભાવિ ભવિષ્ય મુસીબતમાં છે, ત્યારે શાળાનું મકાન ક્યારે બનશે અને શાળાના વિદ્યાર્થીઓ ક્યારે શાંતિમય વાતાવરણમાં અભ્યાસ કરી શકશે તે તો ઉચ્ચ અધિકારીઓ જ જાણે। एक तरफ गुजरात सरकार शिक्षण क्षेत्र आगे कुछ नी बातों करे छे, त्यारे आ गामनी प्राथमिक शाळा नी इमारतो तोड़ी पाड़वामां आवी तो पछी नवी बनाववामां वहीवटी तंत्र केम उदासीनता सेवी रही छे। सौ भणे ने सौ आगळ वधे तेवो अभिगम गुजरात सरकारनो छे, तेनो अभिगमने पड़कारतो आ किस्सो आ प्राथमिक शाळामां जोवा मळे छे। वहली तके आ प्राथमिक शाळानुं मकान बने अने विद्यार्थियों अभ्यास बगड़े नहीं, विद्यार्थियों ने वालीओ उपरांत ग्रामजनों में आ अंगे मांग उठवा पामी हती। आ अंगे ग्रामजनोए मीडिया समक्ष सरकारी तंत्र सामे रोष व्यक्त करी शाळा बनावोना सूत्रों साथे वहली तके शाळाना इमारत बनावी आपवा मांग करी हती अने गामना बाळकोनुं भविष्य सुधरे तेवी आशाओ पण व्यक्त करी हती। वधुमां आ अंगे डभोई तालुका शिक्षण अधिकारी तौसिफ खान पठान ने पूछपरछ करता तेवो टेलिफोन द्वारा जाण थता तेवोए आ शाळानी नवीन मकान बांधकाम अंगे तपास करीने टूंक समय में शाळाना बांधकाम थशे तेवी खात्री मीडिया समक्ष आपी हती। डभोई तालुकानी कनैडा प्राथमिक शाळा में धोरण 7 में भणु छु। अमारी शाळा 5 महीना थी तूटी गई छे। अमे ग्राम पंचायत में उपर भणीए छीए, ते सरकार श्री ने विनंती के अमारी शाळा बनावा विनंती। हमणा क्या भणो छो? हमणा ग्राम पंचायत ने उपर भणीए छीए। કનાયડા ગામની સ્કૂલ 5 મહિનાથી તોડી છે, એને ભણવા માટેની તકલીફ છે, એને બાંધકામ કરવા માટેની। શા માટે તોડી હતી એને? નવી સ્કૂલ બનાવવા માટે। શું કહે છે હવે? એવું કહે છે કે વર્ક ઓર્ડર હજુ આવ્યો નથી, 5 મહિના ઉપર થઈ ગયા, છોકરોને ભણાવવાની ખૂબ તકલીફ છે। ગુજરાત સરકાર કહે છે કે છોકરા ભણાવો અને ભણતર બચાવો, તો કે પણ બચાવવાનું? ક્યાં બેસાડે છે બાળકો? આ બાળકોને શેરીઓના ઘરોમાં બેસાડે છે અને પંચાયતની અંદર બેસાડે, દેરીમાં રૂમના બેસાડે છે। શું લાગે તો તમને ભણશે ખરા બાળકો? એમાં તો હું શું ભણે? કેટલા ધોરણ થી કેટલા ધોરણ સુધી? 1 થી 7। શું કહે છે બેનો? બેનો કહે છે કે હજુ વર્ક ઓર્ડર આવ્યો નથી ને। મારી શું માંગ? અમારી માંગ છે એટલી જ છે કે ભાઈ વહેલી તકે વહેલી તક સ્કૂલ બને। શું તકલીફો છે બેની? ધોરણ 1 થી 7 ની શાળા છે અને ડિમોલેશન કરેલી હોવાથી શાળાનો વૈકલ્પ વ્યવસ્થા માટે ધોરણ 6 થી 7 પંચાયત ઓફિસમાં બેસાડવામાં આવે છે અને 1 થી 5 ને શેરી શિક્ષણ આપવામાં આવે છે અને અમારી શાળાનું જેમ બને એમ વહેલી તકે બાંધકામ થાય એવી અમારી અરજ છે, માગણી છે। 5 મહિના થયા છે। હા, ઓફિસમાં બધું જાણ કરેલું જ છે। શું કહેવા માંગે? વર્ક ઓર્ડર મળશે એટલે અમે કામ ચાલુ કરીશું એવું ટીઆરપી સાહેબ દ્વારા જાણવા મળેલું છે। ક્યાં બેસાડો છો હમણાં બાળકોને? હમણાં બાળકોને 6 થી 7 ધોરણવાળાને પંચાયત ઓફિસમાં બેસાડીએ છીએ અને 1 થી 5 ધોરણવાળાને શેરી શિક્ષણ આપીએ છીએ। 5 મહિનાની જે શાળા તોડી પાડવામાં આવી છે તે શું પ્રક્રિયા છે? પ્રક્રિયામાં છેલ્લું અપડેટ એ છે કે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળેલ નથી સ્ટેટ કચેરીથી। વર્ક ઓર્ડર મળ્યેથી કામ સત્વરે શરૂ કરી દેવામાં આવશે। હાલ આચાર્યશ્રી સાથે ટેલિફોનિક ચર્ચા થયેલ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપેલ છે, એટલે આચાર્યએ પોતાની સ્થાનિક જગ્યા જોઈને વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે। કેટલા સમયમાં થઈ ગયા? અંદાજિત 1 મહિનાની આસપાસ સમય લાગશે। જીડીસી ન્યૂઝ સાથે હિતેશ જોશી, ડભોઈ।